નવસારી જિલ્લા એલસીબી પોલીસે હાઈવે રોડના બોરીરાઈડ ટોલનાકા નજીકથી રૂપિયા 15.12 લાખના ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો સાથે તેના ચાલકને ઝડપી પાડી રૂપિયા 22.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નવસારી જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે દમણથી મહારાષ્ટ્ર પાર્સિંગના એસર ટેમ્પોમાં લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ભરી સુરત તરફ થઈ જનાર છે. જે બાતમીના આધારે નવસારી જિલ્લા એલસીબી પોલીસે બોરીરાય ટોલનાકા પાસે વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસિંગના ઇંગ્લિશ દારૂ ભરેલો ટેમ્પો અટકાવીને તેની તલાશી લેતા તેમાંથી રૂપિયા 15.12 લાખનો ઇંગ્લિશ દારૂ મળી આવતા પોલીસે તેના ચાલક અબ્દુલ ગફાર સૈયદની ધરપકડ કરી રૂપિયા 22.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ઇંગ્લિશ દારૂ મંગાવનાર મોહમ્મદ એખલાસ ઉર્ફે ઇકલાખ અન્સારીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની અંદર હાઈવે ઉપર 502 નંબરથી પ્રોહિબિશનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનામાં આઈસર ગાડી હતી એની અંદર 15,01,000 રૂપિયાનો દારૂ અને આઈસરની કિંમત મળી કુલે 22,01,00,000 જેટલું મુદ્દામાલ પકડી અને દારૂનો કેસ એલસીબી દ્વારા કરવામાં આવેલ છે. એમાં ફરિયાદી એલસીબીના હેડ કોન્સ્ટેબલ મિલનભાઈ મનસુખભાઈ છે અને આગળની જે તપાસ જે છે એ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે. આરોપી જે ભરાવનાર છે એ દમણના હતા અને ત્યાં વચ્ચે ગાડી ભરી અને માલ આપેલો હતો અને આગળ એક આરોપી ગાડી લઈને ટૂંકા નામવાળો છે, એનું નામ સોનું કરીને છે, સુરતનો છે. એને કડોદરા પાસે ગાડી આગળ કોઈને આપવાની હતી, કડોદરા ચોક્કસ જગ્યા નક્કી કરી એ જગ્યાએથી ગાડી આપી દેવાની હતી એ પ્રમાણે હાલ સુધી ફરિયાદમાં જણાવેલ છે. વધુ વિગતો જે છે આરોપીઓની એ તપાસ આગળ કરવામાં આવશે, રિમાન્ડ મેળવી ત્યારે વધુ વિગતો બહાર આવશે.